નમસ્કાર મિત્રો, આજે ફરી પાછા નવમા ધોરણમાં આપણે પહેલું ચેપ્ટર અને પહેલા ચેપ્ટરનો ટોપિક છે વાસ્તવિક સંખ્યા અને તેની દશાંશ અભિવ્યક્તિ. હવે વાસ્તવિક સંખ્યા સુધી તો આપણે શીખી ગયેલા છીએ. કઈ રીતે? તો વાસ્તવિક સંખ્યાઓની અંદર કોનો કોનો સમાવેશ થાય તે આપણે સમજેલા છીએ. પ્રાકૃતિક સંખ્યાનો ગણ એન, પૂર્ણ સંખ્યાઓનો ગણ ડબલ્યુ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ, સમય સંખ્યાઓનો ગણ ક્યુ અને અસમય સંખ્યાઓનો ગણ આઈ. આ બધું થઈને વાસ્તવિક સંખ્યાઓ બને છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં આપણને આટલી વાત સમજાઈ ગઈ કે એન ખ્યાલ આવી ગયો, ડબલ્યુ ખ્યાલ આવી ગયો, ઝેડ ખ્યાલ આવી ગયો, ક્યુ ખ્યાલ આવી ગયો, પણ આઈ અને ક્યુ આમાં અમુક સંખ્યાઓ એવી છે કે જેને આપણે ધ્યાનથી સમજવી પડે. ક્યુ અને આઈ, તો ક્યુ આપણે ખ્યાલ છે સમય સંખ્યાઓ કહીએ છીએ, અને આઈ આપણને ખ્યાલ છે કે અસમય સંખ્યાઓનો ગણ છે. હવે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ ફરક શું એ વાત સમજી પછી આપણે દશાંશ અભિવ્યક્તિ તરફ જઈએ. સમય સંખ્યાઓ એટલે જે સંખ્યાને પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તે સંખ્યાઓને સમય સંખ્યાઓ કહે છે. આ વાત આપણે સમજી લીધેલી છે. પી છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકું એટલે શું? અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકું, પરંતુ અંશ કેવો અને છેદ કેવો તે શરત ખાસ ધ્યાનમાં રાખવાની છે. અંશ છે તે જો ઝેડમાં સમાયેલો હોય, એટલે કે પૂર્ણાંક સંખ્યાઓની કોઈ પણ સંખ્યા હોય, ઝીરો હોય, માઇનસ હોય, પ્લસ હોય, પણ ઝેડ હોવો જોઈએ, અને છેદ છે તે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ હોવો જોઈએ, એટલે એક, બે, ત્રણ, ચાર, પાંચ, શૂન્ય ન હોવો જોઈએ અને ઋણ ન હોવો જોઈએ. જો આ શરતનું પાલન થાય તો તે સંખ્યાને આપણે શું કહીએ છીએ? સમય સંખ્યા કહીએ છીએ. પરંતુ જો આ શરતનું પાલન નથી થતું તો તે સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. અને તેનો એક આખેખો ગણ જ અલગ બનાવી નાખ્યો આઈ. આઈને કોઈ ગણ સાથે લેવા દેવા નહીં સિવાય કે આર. આઈ છે તે આર માં સમાયેલો હોય, પણ આઈ બીજા કોઈમાં સમાયેલો હોય નહીં. આપણે આ વાત સમજ્યા હતા કે એન છે એસેમાં સમાયેલો છે, ડબલ્યુ માં ઉગણ સબસેટ, ડબલ્યુ છે એસેમાં સમાયેલો છે, ઝેડ માં સમાયેલો છે, ઝેડ છે એસેમાં સમાયેલો છે, ક્યુ માં સમાયેલો છે, પણ આઈ છે આ એકમાં એક પણ માં સમાયેલો નથી. આ ફક્ત ને ફક્ત આર માં સમાયેલો છે અને આ ક્યુ પણ આર માં સમાયેલો છે. એટલે કહેવાનો અર્થ એવો થયો કે ક્યુ અને આઈ આ બે ભેગા થાય જો ગણની ભાષામાં કહીએ તો યોગગણ અને આ કહીએ તો પ્લસ. એનો અર્થ એવો થયો કે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બે ભેગી થાય, બેનો યોગગણ થાય તો આપણને વાસ્તવિક સંખ્યાઓનો ગણ મળે છે. એટલે સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ બે ભેગી થઈ વાસ્તવિક સંખ્યા બને છે. જો અસમય સંખ્યા ન હોય તો પણ વાસ્તવિક સંખ્યાનો ગણ પૂર્ણ થતો નથી, અને જો સમય સંખ્યા ન હોય ન તો પણ વાસ્તવિક સંખ્યાનો ગણ પૂર્ણ થતો નથી. એટલા માટે સમય ને અસમય આ બે ભેગી થઈ જાય તો જ વાસ્તવિક સંખ્યાનો ગણ બને. હવે આ સમજાવવા પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ આપણે દશાંશ અભિવ્યક્તિ સમજાવી છે. દશાંશ અભિવ્યક્તિ સમજાવી છે એટલે શું? તો પોઈન્ટ વાળી સંખ્યાઓ, પોઈન્ટ વાળી સંખ્યાઓ એટલે તો અમુક પોઈન્ટ વાળી સંખ્યા એવી છે કે જે સંખ્યાઓ પોઈન્ટ પછી શાંત થઈ જાય છે.
बराबर એટલે એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે 3/5 ગમે તો ઉદાહરણ લઈ શકાય પણ આપણે 3/5 લ્યો 2/5 લ્યો ગમે તે p/q સ્વરૂપ પર કોઈ પણ ઉદાહરણ લેવાનું હવે 3 ને 5 વડે ભાગીએ તો કેટલા આવે તો બે રીતે ભાગી શકાય હવે મિત્રો તમને ખ્યાલ આવી જવો જોઈએ 3 ને 5 રીતે આમ પણ આપણે ભાગીએ બરાબર આ તો આપણે ભાગતા જઈએ છીએ હવે 3 સાથે 5 નો ભાગ ચાલતો નથી એટલે ઉપર મૂકો પોઈન્ટ અને અહીં મૂકો શૂન્ય 530 તો શું થયું આપણા માટે 0.6 હવે આગળ ભાગ ચલાવવું તો ચાલશે નહીં ચાલે એનો અર્થ એવો થયો કે પોઈન્ટ પછી એક અંક પછી આ સંખ્યા આગળ વધતી નથી તો એનો અર્થ શું થાય આ સંખ્યા સાત દશાંશ કેવી છે સાત દશાંશ દશાંશ એટલે પોઈન્ટ વાળી સંખ્યા એવું જ 2/5 નું થઈ શકે ખ્યાલ આવ્યો હવે આ સાત દશાંશ જે સંખ્યાઓ હોય તે બધી સંખ્યાઓને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ એટલે આમાં કોનો સમાવેશ થયો સાત દશાંશનો એટલે પોઈન્ટ પછી જે સંખ્યા અમુક આંકડાઓ પછી પછી એક આંકડો બે આંકડા ત્રણ આંકડા ચાર આંકડા કે પાંચ આંકડા અમુક આંકડાઓ પછી તે સંખ્યા સાત થઈ જાય છે એટલે આગળ ભાગ ચાલતો નથી તો શૂન્ય આવી જાય છે શેષ કઈ થઈ જાય શૂન્ય તો તે કઈ સાત દશાંશ સંખ્યા કહેવાશે આ વાત ધ્યાનમાં આવે આગળ જઈએ સાત દશાંશ હવે અનંત આવૃત અનંત અનાવૃત હવે આમાં ધ્યાન રાખજો મિત્રો અનંત આવૃત અને અનંત અનાવૃત આપણે અગાઉ આગલા પ્રિન્ટમાં શીખી ગયા છીએ ફરી પાછા રિપીટ કરીએ છીએ અનંત આવૃત એટલે કોઈ પછી જે સંખ્યા વારંવાર આવ્યા જ કરે આવ્યા જ કરે આવ્યા જ કરે રોકાતી જ નથી કોઈ પછી સંખ્યા રોકાતી જ નથી બરાબર નવી સંખ્યા ના આપણે કેવી કહીશું અનંત આવૃત સંખ્યા અને એક ને એક રિપીટ સંખ્યા ત્યાર પાતી હોય તે અનંત તો છે હવે એનું પણ એક ઉદાહરણ લઈએ આપણે આપણે ગઈ વખતે આ ઉદાહરણ લીધું કે 1/3 તો 1/3 વડે ભાગીએ છીએ અને ભાગ્યા પર કેવો થાય છે દર્શાવી શકીએ છીએ માટે અનંત આવૃત સંખ્યા
સંખ્યાઓ બધી જ સમય સંખ્યાઓ છે ફરીથી વાક્ય બોલું છું મિત્રો અનંત આવૃત સંખ્યાઓને આપણે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ માટે અનંત આવૃત સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એટલે તેનો સમાવેશ q ગણમાં થાય છે તો કોનો સમાવેશ q ગણમાં ન થાય તો કે અનંત અનાવૃત અનંત અનાવૃતમાં કેવી કેવી સંખ્યાઓ છે તે પણ આપણે અને કઈ સંખ્યાઓને અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યાઓ એટલે આપણે છેલ્લે વાત કરી થોડો અવાજમાં પ્રોબ્લેમ રહેતી હતી એટલે આપણે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ તો અનંત આવૃત સંખ્યાઓને આપણે છેલ્લે વાત કરી કે સમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે અનંત આવૃત સંખ્યાઓનો સમય સંખ્યાઓમાં સમાવેશ થાય છે તો અનંત અનાવૃત સંખ્યાઓ એટલે કે પોઈન્ટ પછીની સંખ્યાઓ જે છે તે અનંત સુધી જાય છે દશાંશ પછીની સંખ્યાઓ અનંત સુધી જાય છે પણ પુનરાવર્તિત થતી નથી પુનરાવર્તિત થતી નથી એટલે શું રિપીટ થતી નથી આની પહેલા આપણે જોયું અનંત આવૃત સંખ્યાઓમાં એવી સંખ્યાઓ હતી કે જે દશાંશ પછી અનંત સુધી જતી હતી અને એકની એક સંખ્યા રિપીટ થતી હતી એકના છેદમાં ત્રણ હોય તો 0.3333333 અનંત સુધી જાય 0.1212 અનંત સુધી જાય પરંતુ અહીંયા પોઈન્ટ પછીની સંખ્યાઓ અનંત સુધી જતી જાય છે કે નહીં તો કે જાય છે પણ રિપીટ થતી નથી રિપીટ થતી નથી એટલે જો આમાં જોઈએ પોઈન્ટ પછી 150 ફરી 1500 ફરી 1500 1500 એવું નથી 15 15 15 કે 150 150 150 એવું નથી એવી જ રીતના અહીંયા રૂટ બે વર્ગમૂળમાં બે ની કિંમત 1.4142 1356 2373 0950 સતત રિપીટ થતી નથી અહીંયા પણ એવું 3 પોઈન્ટ 14 15 52 65 35 89 રિપીટ થતી નથી હવે આ સંખ્યા તમને ક્યાં છે મિત્રો પાઈ પાઈ ની કિંમત આપણે શું લેતા હતા 3.14 એટલે પાઈ એ પણ અસમય સંખ્યા છે ખ્યાલ આવ્યો પણ પાઈ ને અત્યાર સુધી આપણે આશરે મૂલ્ય એટલે 22/7 થી ગણતા હતા જો આપણે 22/7 આવે ને મિત્રો તો તે સમય સંખ્યા થાય સાંભળજો જો 22/7 આપે તો સમય સંખ્યા થાય પણ જો આપણને પાઈ કહે તો તે અસમય સંખ્યા જ થશે કારણ 22/7 છે તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય જેમાં p એટલે 22 22 છે તે z માં સમાયેલો છે q એટલે 7 7 છે તે n માં સમાયેલો છે ખ્યાલ આવ્યો એટલે જો આપણને કોઈ એમ પૂછે કે 22/7 એ કેવી સંખ્યા છે તો 22/7 તે સમય સંખ્યા છે પરંતુ જો આપણને એમ પૂછવામાં આવે કે પાઈ એ કેવી સંખ્યા છે તો પાઈ એ અસમય સંખ્યા છે કેમ કે પોઈન્ટ પછી દશાંશ પછી એમાં સંખ્યાઓ રિપીટ થતી નથી અનંત ખરું પણ અનાવૃત અનાવૃત એટલે રિપીટ ન થતું હોય તેવું તો આ જે વાત હતી તે આપણા માટે અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યાની વાત કરતા હતા હવે મને કે 22/7 છે તેનો તમે ભાગાકાર કરી દો ને મિત્રો એકવાર 22 અને 7 એટલે તમારા માટે ક્વેશ્ચન નહીં રહે કે કેવી રીતના થયું શું થયું તે આનો તો ભાઈ પાઈ નો તો બહુ મોટો ઇતિહાસ છે પણ આપણે આપણા ટોપિક ને છોડીને આગળ જતા નથી મિત્ર આ બહુ મોટો ઇતિહાસ છે વર્ગમૂળ નો ઇતિહાસ બધાનો ઇતિહાસ બહુ મોટો છે પણ આપણે એમાં અત્યારે ઊંડા ઉતરતા નથી અત્યારે અસમય સંખ્યા અનંત અનાવૃત સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓનો સમાવેશ કરીએ છીએ
અસમય સંખ્યાઓમાં સમાવેશ કરીએ છીએ પછી આપણે બે પીરિયડમાં એ પણ શીખી ગયા કે અનંત આવૃત સંખ્યાઓ હોય તેને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો તે પણ શીખી ગયા તેના આપણે ઉદાહરણ લીધા આ રીતના હોય 0.3 બાર તો આને p છેદમાં q સ્વરૂપમાં કઈ રીતના દર્શાવો ત્યાર પછી એક ઉદાહરણ જેવું લઈએ 5.2 અથવા 0.525 વર્ગ પહેલા લઈએ 0.525 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો રેડી હવે જો 0.525 પણ માત્ર 12 કરવું ફરજિયાત છે આવી રીતના સંખ્યા આપેલી હોય તો બરાબર જો આવી રીતના સંખ્યા ના આપેલી હોય ખાલી આમ આપેલું હોય 0.525 ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવો માત્ર 12 કરેલો નથી તો ડાયરેક્ટ તમે આને આમ કરી શકો 585 છેદમાં પોઈન્ટ પછી 3 આંકડા તો 3 મીટર પણ જો ઉપર 12 કરી દઈએ તો ફરક પડી જાય ખ્યાલ આવ્યો તો આપણે એક આંકડા પછી બે આંકડા પછી આવા દાખલા લઈ આવતે શીખી ગયા હતા આજે આપણે પોઈન્ટ પછી ત્રણ આંકડા ઉપર 12 હોય એટલે ત્રણ આંકડા પુનરાવર્તિત થતા હોય તેવા દાખલાઓ આજ સમજીએ ગયા વખતે આપણે શીખ્યા હતા કે જે સંખ્યા ને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાની હોય તેના બરાબર આપણે શું કરવાનું ધારી લેવાનું ધારો કે x બરાબર 0.585 ready હવે x બરાબર 0. હવે વિચાર કરો 585 ત્રણેય ઉપર લીટું છે એટલે 585 585 ત્રણ આંકડાઓ રિપીટ થયા કરશે હવે આગળ જઈએ તો આપણે બંને બાજુ ગુણવાની વાત થઈ હતી બંને બાજુ કેટલા વડે ગુણશો તો એક આંકડો રિપીટ થતો હોય તો 10 વડે બે આંકડા રિપીટ થતા હોય તો 100 વડે ત્રણ આંકડા રિપીટ થતા હોય તો 1000 વડે તો અહીં કેટલા આંકડા રિપીટ થાય છે મિત્રો 3 5 8 5 બંને બાજુ 1000 વડે ગુણતા રેડી હવે x ને 1000 વડે ગુણો તો શું થાય 1000 ગુણ્યા x હવે આને 1000 વડે ગુણો એટલે આપણે શીખી ગયા છીએ દશાંશ એટલે કે દશાંશ ચિહ્ન એટલે પોઈન્ટ એક આંકડો બીજો આંકડો ત્રીજો આંકડો ત્રણ આંકડા ખસી જશે એટલે કેટલા થઈ જશે 585 પોઈન્ટ હવે જેમ છે તેમનું તેમ હવે બીજો પોઈન્ટ કે બંને બાજુ 1000 વડે ગુણ્યા પછી બંને બાજુ x બાદ કરતા કેટલા બાદ કરવાના x આ બે વસ્તુ બોલવાની નહીં x બાદ કરવા એટલે ધારેલી સંખ્યા બાદ કરવી તો 1000x છે એમાંથી x બાદ કરીએ અને 585.585 માઇનસ x હવે 1000x માંથી 1x જાય તો 999 એટલે 999 ખ્યાલ આવી ગયો 1000 માંથી 1 જાય એટલે 999 અને 585.585 માઇનસ આ x x એટલે આપણે કયો લેવાનો તો કે 0.585 વાળો આ બાદ કરવાના તો આની અંદરથી આ બાદ કરી એટલે આપણને એકવાર મેં કહી દીધું કે આને રફમાં ભાગાકાર આપણે બાદબાકી કરવાની છૂટ છે 585.
ना बात करिए अब इनी बात बाकी तो यहां अपना माटे जवाब आवी जशे 999x बराबर 585 તેથી ના તેથી x ના x હવે 999 બરાબર ની પહેલી બાજુ લઈ જઈએ તો જો એકવાર બાળી મિત્રો આ પરથી તમને શીખવા મળે કે જો પોઈન્ટ પછી એક આંકડો હોય દાખલા તરીકે એક આંકડો પુનરાવર્તિત થતો હોય તો આનો જવાબ જો હોય તો સંખ્યાના છેદમાં 9 મતલબ કે પોઈન્ટ પછી બી આંકડો પુનરાવર્તિત થતા હોય તો 35 ના છેદમાં 2 9 બે આંકડા પુનરાવર્તિત થાય એટલે 2 નવડા અને જો ત્રણ આંકડા પુનરાવર્તિત થતા હોય તો એનો જવાબ તમે જોઈ લો 3 નવડા પણ મિત્રો આવું ક્યારે શક્ય બને જોઈ લેજો એક આંકડો પુનરાવર્તિત થાય તો છેદમાં 1 નવડો બે આવું ગોખતા નહીં ખાલી તમને સમજો ઘણીવાર વિકલ્પમાં આવું પૂછાય એક માર્કમાં પૂછાય ત્યારે ખાસ જોવાનું કે દશાંશ અભિવ્યક્તિ છે પોઈન્ટ પહેલા કોઈ સંખ્યા નથી શૂન્ય છે પોઈન્ટ પછીની જેટલી સંખ્યા છે 3 હોય તો 3 ઉપર 35 હોય તો 2 2 આંકડા ઉપર 585 હોય તો 3 3 આંકડા ઉપર જો 12 હોય તો જ આવું આપણે લાગુ પડવાનું જો એક આંકડા ઉપર 12 છે એટલે 3 ના છેદમાં 9 2 આંકડા ઉપર 12 છે એટલે 2 આંકડા છેદમાં 9 3 આંકડા ઉપર 12 છે બરાબર એટલે 3 આંકડા છેદમાં 999 એટલે 3 નવડા એટલે ખાસ આપણે જોવાનું હવે આવી રીતના ન હોય અને આવો પણ દાખલો પૂછે દાખલા તરીકે 5.212
तो x बराबर 47 छेद में 9 तो जो मित्रों આપણે અગાઉ દાખલા કર્યા તેના કરતા આ દાખલામાં જુદો જવાબ આવ્યો છે ખ્યાલ આવ્યો સમજાઈ ગયો તો આ વાત છે તે આપણે સમમેય સંખ્યાઓને સમમેય સંખ્યાઓ હતી અને અનંત આવૃત સંખ્યાઓ હતી જોજો સમમેય સંખ્યાઓ અનંત આવૃત સંખ્યાઓ હતી તેવી સંખ્યાઓને p છેદમાં q સ્વરૂપમાં દર્શાવવાની રીત આપણે શીખી ગયા હવે આવા થોડાક તમને હોમવર્કમાં દાખલા દઈ દઉં હા ટેક્સ્ટબુકમાં પણ આ દાખલાઓ આપેલા છે p છેદમાં q સ્વરૂપમાં બરાબર તો તે દાખલાઓ પણ તમે ગણી શકો અને તે દાખલાઓ ગણી જ નાખવાના પાકી નોટમાં અને પાકી નોટમાં જે ટોપિક ચાલતો જાય ને તે ટોપિકને લગતા દાખલાઓ ગણતું જવાનું છે